गुजरात बोर्ड नु धोरण 12 नु सामान्य प्रवाह नु परिणाम जाहिर थयु छे, जेमा सूरत नु 87.52% परिणाम आव्यु छे। सूरत मा सौथी वधु 643 विद्यार्थीओ ए वन ग्रेड मेळव्यु छे। ए वन ग्रेड मेळवनार विद्यार्थीओ मा 7 पास माता पिता संतानो अने रत्न कलाकारो नी दीकरा दीकरीनो समावेश थाय छे, जेमणे आ सफळताने लईने पोतानी संघर्ष गाथा वर्णवी हती। गुजरात उच्चतर माध्यमिक शिक्षण बोर्ड द्वारा जे धोरण 12 सामान्य प्रवाह परिणाम जाहिर करवामां आव्युं छे, आ वखते पण विद्यार्थी करता विद्यार्थीनो मैदान मारी गई छे। सूरतमां आ वर्षे 643 विद्यार्थीओ ए वन ग्रेड पास थया छे, जेमां सूरत आसादीप ग्रुप ऑफ स्कूल विद्यार्थीनो मैदान मारी गया छे। सूरतना आसादीप स्कूलना ए वन ग्रेडमां 209 विद्यार्थीओ आव्या छे। आ शाळामां अभ्यास करती रत्न कलाकार परिवारनी विद्यार्थीनी गोपी वघासिया प्रथम आवी छे। गोपी वघासियाए 96.28% સાથે ए वन ग्रेड मेळव्यो छे। गोपीए जणाव्युं हतुं के धोरण 12मां खूब मेहनत करी हती अने आगामी समयमां सीए बनीने परिवारने मददरूप थवानी इच्छा छे। परिवारनुं गौरव वधारी नाम रोशन करवुं छे। मारा पिताने आजे हूँ એટલું જ કહીશ કે એમણે મારા માટે જે મહેનત કરી છે તે હું આગામી સમયમાં તેમને નિરાશ થવા નહીં દઉં। પરિણામ જાહેર થયા પછી સુરત આસાદીપ સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માથે ફેટા બાંધી ગરબે ઝૂમતા જોવા મળ્યા હતા। સાવેલિયા હર્ષ જયંતીભાઈ, ₹95 આસાદીપ 3 આગળ બીએસસી આઈટી આઈટી ફિલ્ડમાં મહેનત તો કરી છે, એટલે સિસ્ટમમાં અમારે આશાદીપ સ્કૂલમાં અમારે એક તો મેઇન સારી વાત એ છે કે દરરોજનું દરરોજ રિપોર્ટ લેવાય, અમારે સવારે ડેઇલી રૂટીન કરીને લખવાનું હોય, એમાં રોજે રોજના સર વિષય વાઇઝ ટાસ્ક આપે અને અમારે એટલા 5-6 સવાલ પાકા કરીને રોજે સવારે લખવાના હોય, એટલે એનાથી ઇમ્પ્રુવમેન્ટ મળ્યું છે। જે અમે રોજે ભણીએ છીએ તે આગલે દિવસે સવારે આવીને જે લખવાનું થાય તેના લીધે અમારે રોજે રોજની તૈયારી ખૂબ સારી થઈ છે અને એક્ઝામ સમયે પણ બધા શિક્ષકોનો બહુ જ સપોર્ટ રહ્યો છે। બધા પોતાનો પર્સનલ ટાઈમ કાઢીને પણ આપતા હતા, બપોર પછી અમારે કંઈક વધારાનું ભણવું હોય તો સર અલગથી શીખવાડતા હતા, રિસેસમાં પણ સર એમનો ટાઈમ અમને આપતા હતા, એટલે આ રિઝલ્ટ છે। મારું નામ માલવ્યા અસ્તી છે। હું આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલમાં ભણું છું, મારે 96% આવ્યા છે, 672 માર્ક્સ છે અને શાળાની શિક્ષકોની ક્લાસીસની અને ઘરેથી માતા પિતાનો ખૂબ સારો સપોર્ટ હતો, એટલા માટે આટલું સારું પરિણામ આવી શક્યું છે। અમે રાત દિવસ ખૂબ સારી મહેનત કરી હતી અને એન્ડમાં પણ એટલી મહેનત કરેલી, એટલા માટે આટલું પરિણામ આવ્યું છે। આગળ તો હવે બીકોમ કરીને યુપીએસસીની એક્ઝામ દેવા માગીએ છીએ, હવે પછી તો આગળ જોયું જાય છે। મારા પપ્પા હીરા ઘસુ છે એન્ડ માતા ઘરકામ કરે છે। અમારી મેનેજિંગ ડિરેક્ટર આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ, આજે કોમર્સના રિઝલ્ટની જો વાત કરવા જઈએ તો એક રેકોર્ડ બ્રેકિંગ પરિણામ, સુરતનું 87.52% પરિણામ અત્યાર સુધીનો હાઈએસ્ટ પરિણામ કહી શકાય અને 643 સેવન ગ્રેડ સાથે સુરત આખા ગુજરાતમાં ટોપ ઉપર છે। એની અંદર જો વાત કરવા જઈએ તો આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ મોર ધેન 150 સેવન ગ્રેડ સાથે કંઈક નવો જ એક રેકોર્ડ સાબિત કર્યો છે અને અમારો જે હાઈએસ્ટ પર્સન્ટેજનો રેકોર્ડ હતો એ બ્રિજ કરીને 674 આઉટ ઓફ 700 એવા બે વિદ્યાર્થીઓએ પરિણામ મેળવ્યું છે। એવું કહી શકાય કે બહુ યુનિક પરિણામ છે, કલ્પના કરતાં પણ એક લેવલનું પરિણામ છે અને કોવિડ પછીની પરિસ્થિતિમાં જો આ પરિણામ લાવવું એ બહુ હાર્ડ વસ્તુ છે, પણ શિક્ષકોની મહેનત અને મેનેજમેન્ટના સપોર્ટના કારણે આ વસ્તુ શક્ય છે। ગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો કે બધા સાફા બાંધીને એવન ગ્રેડના વિદ્યાર્થીઓ સેલિબ્રેશન કરી રહ્યા છે અને દર વર્ષેની જેમ આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ કંઈક અલગ રીતે જ સેલિબ્રેશન કરે છે અને એની અમને ખૂબ જ ગર્વની લાગણી છે કે આશાદીપ દર વર્ષે વરાછા રોડ અને સુરતને આખા ગુજરાતમાં ખ્યાતિ અપાવડાવે છે। સારા પરિણામ આવતા બધા જ ખુશ જણાતા હતા, જેનો આનંદ ગરબામાં જોવા મળતો હતો। સ્કૂલ સંચાલક દ્વારા વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી। સુનિલ પાટીલ સાથે હિતેશ પ્રજાપતિ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।